नमस्कार मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों तमे जाणो छो ए प्रमाणे त्रिकोणमितीय विधेयो प्रकरण आपणे शुरू करी दीधुं छे अने गया लेक्चरनी अंदर तमने स्पष्ट माहिती आपी छे एकम वर्तुळनी माहिती एक ज लेक्चर में पूरी नथी थई जवानी। मित्रों हजी आपणे एनी उपर बीजा बे त्रण लेक्चर जोशे अने त्यारबाद एकम वर्तुळनी माहिती धीमे धीमे आपणी पासे एकत्र थई जशे। शुं छे एकम वर्तुळ, केवी हती एनी वात, बधी ज वातने ध्यानथी समझिए। पहेला गया लेक्चरनुं थोड़ूक रिकॉल करी दऊं कि आ एकम वर्तुळ कोने कहेवाय के जेनुं केन्द्र उगम बिंदु, बहु ध्यानथी सांभळशो मित्रों, केन्द्र उगम बिंदु अने एक एकम त्रिज्या, बराबर। जे वस्तुनी आपणे रिपीटेशन करी छे ए वातने पहेला बराबर मगजनी अंदर सेट करी लईए, कारण के जेटलू परफेक्शन एकम वर्तुळनું आवशे एटलू ज परफेक्शन त्रिकोणमितिनું आवशे अने एटलू ज परफेक्शन बधा ज चेप्टरોનું ગણિતમાં આવશે। કેન્દ્ર ઉગમ બિંદુ ત્રિજ્યા 1 એને કહેવાય એકમ વર્તુળ। તો આ કેન્દ્ર છે, 0 0 છે અને આ ત્રિજ્યા 1 છે અને એકમ વર્તુળ કહેવામાં આવે છે। આ એ, આ બિંદુ બી, આ બિંદુ એ ડેશ અને આ બિંદુ બી ડેશ, આ બધી જ વાત આપણે કરેલી છે। એક એકમ ત્રિજ્યા, એક એકમ ત્રિજ્યા એટલે આનું અંતર શું છે? એક તો આ એક્સ અક્ષ ઉપર છે તો એનો વાયામ 0 થશે, 1 0। એવી રીતે આની ત્રિજ્યા પણ એક એકમ છે તો આ 0 અને 1, બરાબર છે। આ પણ ત્રિજ્યા એક એકમ છે પણ આ ઋણ એક્સ દિશામાં છે એટલે -1 0, સિમિલરલી અહીંયા 0 -1, બરાબર છે। આ એકમ વર્તુળની માહિતી તમને આપું છું કે આના યામ કેવી રીતે નક્કી થયા, આના યામ કેવી રીતે નક્કી થયા, આ બધી જ વાત। એ સિવાય અહીંયા આ જે છે એ પ્રથમ ચરણ આપણે કહીએ છીએ, આ જે છે એ બીજું ચરણ, દ્વિતીય ચરણ પણ કહી શકાય, આ ત્રીજું ચરણ, તૃતીય ચરણ પણ કહી શકાય, બરાબર, તૃતીય ચરણ પણ તમે લખી શકો છો અને આ ચોથું ચરણ, ચતુર્થ ચરણ પણ તમે કહી શકો છો। આના યામ પણ ખબર છે, પ્લસ પ્લસ આવે, માઇનસ પ્લસ આવે, પ્લસ માઇનસ આવે, માઇનસ માઇનસ અહીંયા ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં પ્લસ માઇનસ। એ સિવાય મિત્રો મેં તમને કીધું હતું કે એકમ વર્તુળ પરના કોઈપણ બિંદુનો એક્સિયામ, આ એક્સિયામ જે છે એ કોસ થીટાની કિંમત આપે, જ્યારે વાયામ જે છે એ સાઇન થીટાનું મૂલ્ય આપે। એકમ વર્તુળ ઉપરના કોઈપણ બિંદુનો એક્સિયામ કોસનું મૂલ્ય આપે છે અને વાયામ સાઇનનું મૂલ્ય આપે છે। આ બધી ચર્ચાઓ આપણે કરી છે મિત્રો। ખૂણાના બે માપ, અંશ માપ અને રેડિયન માપ, અંશ માપમાંથી રેડિયન માપમાં કેવી રીતે જવાય, રેડિયન માપમાંથી અંશ માપમાં કેવી રીતે જવાય, આ બધી જ ઇન્ફોર્મેશન ઓલરેડી તમને આપેલી જ છે। હવે એક વાત નક્કી છે કે જ્યારે આપણે આવી કોઈ રેખા દોરીએ છીએ તો આ સ્ટ્રેટ ફોરવર્ડ, આનો ખૂણો 0 હોય છે। પછી એક વસ્તુ આમ લખીએ તો અહીંયા ટોટલ 90નો ખૂણો થાય, 90 અંશ, તો અંશ માપને જ્યારે આપણે રેડિયન માપમાં ફેરવવું હોય તો ગુણ્યા પાઈના છેદમાં 180 કરવા પડે, તો 9 2 18 એટલે કે 90 અંશનું રેડિયન માપ π/2 થાય। આની ચર્ચા પણ આપણે કરેલી છે, તો અહીંયા આ આવશે π/2, તો આટલો ખૂણો 90નો થયો। પછી બીજું એક 90નું પગલું આગળ લઈએ તો આ બીજું 90નું પગલું આવશે 2π/2, એટલે એને કહેવામાં આવશે π, બરાબર છે। પછી હજી આ વાતને નીચે ઉતારું, ત્રીજું પગલું 90નું ભરું તો અહીંયા થશે 3π/2 પહેલું પગલું, અને હજી એક વખત પાછું અહીંયા લઈ જઉં તો અહીંયા પાછું આ 0, પછી અહીંયા આવશે 4π/2, એટલે આને કહેવામાં આવશે 2π। તો મિત્રો અહીંયા આ આખે આખા એકમ વર્તુળની જ વાત છે,
बीजी कोई ज वात मैं तमने करी नथी के भाई आ एकम वर्तुळनी ज वात आपणे करेली छे। आटलो खूणो आ जीरो थी पाई बाय टू एने प्रथम चरण कहेवामां आवे छे। एनुं माप आपणे आवी रीते लखशुं जीरो थी पाई बाय टू, पाई बाय टू थी पाई ई बीजू चरण थशे, पाई थी थ्री पाई बाय टू ई त्रीजू चरण, थ्री पाई बाय टू थी टू पाई चौथू चरण। आ क्लियर बात तमने समझावेली छे। तमारा मगज में कदाच तमारू नाम भूलाई जाए तो भूलावानू नथी, पण कदा तो ए मने वांधो नथी, पण हवे पछी आ नहीं भूलवानू। तमने एम कहूँ बीजा चरण एटले शू तो तमारा मगज में तरत पाई बाय टू थी पाई आवी जवू जोईए। बीजू चरण एटले बीजू कशुं ज नहीं, पाई बाय टू थी पाई नी किंमत आवी जोईए। ख्याल आवे छे, समजण पड़े छे? एटले के तमने जे वात आपणे समझावेली छे के जीरो थी पाई बाय टू आ बधुं लखाण थई गयेलू छे ई प्रथम चरण, बराबर छे। पछी पाई बाय टू थी पाई ई बीजू चरण, पाई थी थ्री पाई बाय टू ई तृतीय चरण एटले के त्रीजू चरण, अने थ्री पाई बाय टू थी पाछू टू पाई आवी जाए एटले चौथू चरण। मित्रों खूणो आ रूपा एटले पाई की किंमत आपणे 180 लईए छीए, टोटल 360 थशे अंशमाप। हवे खूणा तो 360 थी वधारे आवशे, 1470 खूणा आपणे टेक्सबुक में आपणे सेट करवाना है। तो एना पछी चरण पांचमू चरण ने छठू चरण ने सातमू चरण ने आठमू चरण एवं न बोलता चौथू चरण सुधी ज छे। चार चरण आवे ने, पहलू चरण, बीजू चरण, तीजू, चौथू, पछी पांचमू चरण आवे एटले एनो मतलब पहलू चरण थयुं, छठ्ठू चरण એટલે બીજું ચરણ, એ રીતના ગુણકમાં આવતું જતું હોય, બરાબર। તમને એમ થાય કે સાહેબ આપણે 735 ખૂણો બતાવો હોય તો એ સાતમા ચરણમાં આવશે કે આઠમા ચરણમાં આવશે, એવું ચરણ ના હોય, બરાબર છે। 735 ખૂણો એટલે તમારે વારાફરતી વારા ગણવાનું જ આવે કે આ ઝીરો થયું, પછી અહીંયા 90 આવશે, આ 180 ખૂણો બન્યો, 270 બન્યો, આ 360 બન્યો, પછી આ 450, દરેકમાં 90 ઉમેરતા જાઓ, 540 બન્યો, પછી આમાં પાછા 70 ઉમેરવાના થાય, 90 ઉમેરવાના થાય ને એટલે 610 બન્યો થાય, વળી પાછા આમાં 90 ઉમેરી દો એટલે 540, 18 54, બરાબર, આમાં 90 ઉમેરી દઈએ એટલે 0 9 4 6 630 બનશે, અને આ પાછું 720, બરાબર। તો એ તમારે જે ખૂણો છે 735 તો એ પાછો હજી એક વખત આમાં પાછા 90 ઉમેરી દો એટલે એમ આગળ વધતો જાય, બરાબર। ચરણ એનું એ જ રહે, ખૂણાનું મૂલ્ય વધતું જાય। અને અત્યારે હું આમ તમને લઈ જઉં છું એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખૂણાનું મૂલ્ય ધન લીધેલું છે, રેડી। આટલી વાત આપણે ચર્ચા કરી હતી। આ સિવાય મેં તમને સૂત્રો ઘણા બધા લખાવ્યા છે, પુષ્કળ સૂત્રો લખાવ્યા છે, અને તમને કીધું હતું કે મિત્રો આ સૂત્રોને બરાબર પાકા કરવાના છે, જેટલા પરફેક્ટ પાકા હશે એટલી જ તમને મજા આવશે। કયા કયા સૂત્રો લખાવ્યા છે? તો કે સાઇન થીટા બરાબર 1/ કોસેક થીટા, કોસેક થીટા બરાબર 1/ સાઇન થીટા, સાઇન અને કોસેક આ બેનો ગુણાકાર 1 થાય, એવી રીતે કોસના 10ના, એ સિવાય 10નું એક વધારાનું લખાવ્યું છે, સાઇન થીટાના 1/કોસ થીટા, બરાબર। સામેની બાજુ 1/ પાસેની બાજુ થકીના જે સૂત્ર તમારી પાસે છે, કર્ણ સામેની બાજુ પાસેની બાજુના સાઇન કોસના, એ 10માં આપણી પાસે છે, અને લઘુકોણ ત્રિકોણ માટેનું ગણિત આપણે 10th અંદર કેલ્ક્યુલેટ કરીને જ આવ્યા છીએ। એ સિવાય આઈડેન્ટિટી જે હતી એટલે કે નિત્યસમ, સાઇન વર્ગ એક્સ વત્તા કોસ વર્ગ એક્સ બરાબર 1, દરેક એક્સ બીનો સાઇન વર્ગ થીટા લઈ લો તો પણ કંઈ વાંધો નથી, આ પણ આપણે લખ્યા। અને એ સિવાયની કિંમતો 0, 30, 45, 60 આ બધી કિંમતોનું કોષ્ટક મેં તમને કીધું હતું અને હોમવર્કમાં પણ આપ્યું હતું, બરાબર છે। તો અહીં સુધીની વાત મેં તમને કરી દીધી હતી। હવે ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નોની વાત કરી આજે। તો આ નામ એવું લાગે કે ચિહ્નો એટલે શું હશે? એટલે મિત્રો અહીંયા ચિહ્નો એટલે જો તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 57 ઉપર આ ટોપિક આપેલો છે, ખૂણો એઓપી બરાબર એક્સ થાય તેવું બિંદુ પી લીધું, કોસની કિંમત લઈ, સાઇનની કિંમત લઈ, એકમ વર્તુળના બિંદુ લઈને આ બધી જ વસ્તુઓ તમને સમજાવવા માટેની વાત કરેલી છે।
પણ હું એક સિમ્પલ વાતથી તમને આ વસ્તુ સમજાવીશ, કારણ કે આમાં થિયરી કરતાં જેટલી ક્લિયારિટી તમારા મગજમાં વધશે એટલો જ તમને બેનિફિટ થશે. કઈ કિંમતો ક્યાં કેવી થશે સાબિત કરવું હોય તો આપણી પાસે છે ફલાણા કે કોસ પહેલાં ચરણમાં ધન થાય આમ થાય એવું આપણે કશું કરવું નથી. હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું છું, એકમ વર્તુળમાં જ સમજાવું છું, બીજી ક્યાંય આપણે આડાવડું જવાની જરૂર નથી. બરાબર, એકમ વર્તુળની અંદર જ એ વસ્તુને આપણે સમજી લઈએ જેથી કરીને આપણને પ્રોબ્લેમ ન થાય. તો એકમ વર્તુળની સાથે સાથે એક વસ્તુ તમારે બીજી મગજમાં રાખાય કે મેં હમણાં તમને જે દોરાયું 1001 એ વસ્તુ તો તમારા મગજમાં પહેલેથી ક્લિયર રાખવાની છે, કારણ કે એ જેટલી ક્લિયર હશે એટલો જ તમને બેનિફિટ થશે. કે એકમ વર્તુળની અંદર જો અહીંયા આપણે દોરીએ એકમ વર્તુળ, જો મિત્રો દરેક વખતે હું જૂની માહિતી નહીં લખું, કારણ કે નવી માહિતી અંદર લખવી હોય એટલે જૂની એકમ વર્તુળની માહિતી મેં તમને ઓલરેડી આપી દીધી છે. આ એ છે, બી, એના અહીંયા આમ લખતા જઈએ જેથી કરીને આપણને વધારે બેનિફિટ થાય. A10 B01 A--10 B-0-1. અત્યારે મારે ખૂણાની જરૂર નથી એટલે 0π/2π એવું નથી લાગતો, પરંતુ હું તમને ચરણ પ્રમાણે સાઇન કોસના મૂલ્યોની વાત કરું છું. ટેક્સ્ટબુકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એકમ વર્તુળમાંથી OPX ધન દિશામાં, cos-x = cos x ને Q ના -AB થાય એકમ વર્તુળ, પણ એની કંઈ તમારે ચિંતા કરવાની એવું સાબિતીનું ક્યારેય જરૂર હોતું નથી. હવે અહીંયા છે ને પ્લસ છે પહેલું ચરણ, આ છે -+ બીજું ચરણ, આ છે -, ત્રીજું ચરણ, આ છે +-. તો હમણાં જ મેં તમને શરૂઆતમાં જ કીધું કે એક્સ જે છે એ કોસ થીટા દેખાડે અને વાય જે છે એ સાઇન થીટા દેખાડે. આપણે વાત થઈ એક્સ એમ શું આપે, કોસની કિંમત આપે, અને વાય એમ સાઇનની કિંમત આપે. તો અહીંયા તમે એક વસ્તુ વિચારી શકો છો, તો આ એક્સિયમ જ થયો ને, એકમ વર્તુળનું કોઈ પણ બિંદુ લઈ લ્યો તો પહેલા ચરણમાં એક્સિયમ કોસ એટલે ધન, વાયમ એ ધન, અહીંયા ઋણ થશે, અહીંયા ઋણ, તો એને કનેક્ટેડ બાકીના બીજા વિધેયો કરીએ કે કોસ ધન થાય તો સેક ધન થવાનું. ઓલા સૂત્ર લખાવ્યા તમને, આમ લખાવ્યું છે ને કોસ થીટા બરાબર, ઘણી બધી મેથડ છો આ નક્કી કરવાની, આપણને જે સમજમાં આવી આપણી મેથડ. હવે અહીંયા એક્સિયમ ધન છે, કોસ ધન છે તો સેક ધન થવાનું, સાઈન ધન છે તો કોસેક ધન થવાનું, કોસ એ ધન છે અને સાઈન એ ધન છે, કોસેક એ ધન છે, તો આ બધા પોઝિટિવ થશે. પહેલા ચરણની વાત કરું છું, પ્રથમ ચરણની વાત. તો હવે ટેનની વાત કરું તો ટેન એટલે તો શું છે, સાઈનના છેદમાં કોસ, તો આ અંશે ધન છેદ એ ધન, તો આખું મૂલ્ય ધન થશે, તો ટેન ધન તો કોટ ધન. એનો મતલબ એવો થયો, અહીંયા જેટલા આપણી પાસે વિધેયો છે, કેટલા, સાઈન, કોસ, ટેન, સેક, કોસેક, આ બધા જ વિધેયો પહેલા ચરણમાં ધન થાય છે. ટોટલ 6 વિધેયો છે. કેવી રીતે થાય, મેં તમને કીધું કે એક્સિયમ પ્લસ છે એટલે કોસ પ્લસ થયું તો ઓટોમેટિકલી સેક પ્લસ થઈ જશે, સૂત્ર છે. વાયમ સાઇન પ્લસ છે તો ઓટોમેટિકલી કોસેક પ્લસ થઈ જશે. 4 વિધેય પૈતા, સાઇનના છેદમાં કોસ કરો એટલે ટેન, કારણ કે અંશ ધન છેદ ધન આપણ ધન થશે. આ રીતે પણ જઈ શકાય, એ સિવાય બીજું માઇનસ પાયથાગોરસ લઈને બધું કરી શકાય, પણ એમાં પડવાની જરૂર નથી, આ સિમ્પલ વસ્તુ છે. તો બંને ધન છે તો આ કિંમત આખે આખી ધન થઈ જશે, રાઈટ? તો એનો મતલબ જેટલા વિધેયો છે, બહુ ધ્યાનથી સમજશું મિત્રો, જેટલા વિધેયો છે 6, એ બધા જ વિધેયો ધન છે. તો એ બધા વિધેયો ધન હોય તો એને ઓલ કહી શકાય, ઓલ, ઓલ, ઓલ એટલે બધા, બધા વિધેયો ધન પહેલા ચરણમાં. 0 થી π/2 સુધીના પહેલા ચરણની અંદર બધા જ વિધેયો ધન મળ્યા, એટલે કે ઓલ આર પોઝિટિવ, આ બધા જ વિધેયો ધન થયા, ઓલ. બીજા ચરણમાં ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નો, એટલે પહેલા ચરણમાં સાઇનનું ચિહ્ન ધન આવશે, કોસનું ચિહ્ન ધન આવશે, ખ્યાલ આવે છે, બધા વિધેયના ધન આવશે. બીજા ચરણની વાત કરીએ તો એ છે -+, તો એક્સિયમ જે છે ને, એક્સિયમ કોસ થીટા છે અને એ નેગેટિવ છે, જો ઋણ છે, તો કોસ નેગેટિવ તો સેકે નેગેટિવ થયું,
कॉस ऋण थू सेक ऋण थू आ बे ऋण थू वाइयाम तो कि साइन है तो साइन पॉजिटिव थी जो साइन प्लस थी बीजा चरण में आ बीजू चरण है साइन तो साइन प्लस थी तेने कनेक्टेड कॉसे के प्लस थे हमें साइन प्लस थू कोस ऋण थू जोजो तो आ साइन प्लस है छेद में कोस ऋण है तो आखो जवाब माइनस आवशे ख्याल आए कारण के ऊपर धन निशान नीचे ऋण निशान पूर्णांक निशानी के ऋण तो यो मतलब एवं थो तीजा चरण में टेन ए ऋण थे तो टेन तो यू भाई शू थी कॉट ए ऋण थे तो एकज वस्तु थी ने साइन और कोसेक आ बेज धन थी जो बाकी ने चार विधेय ऋण थी तो एनो मतलब साइन और कोसेक बेज धन थी तो अहीं हूँ एस लखीश एस बराबर है साइन और कोसेक बेज धन थी तो अहीं एस लखू एस एटले साइन और कोसेक एस एटले शू है साइन और कोसेक आ बेज धन थी रेडी साइन और कोसेक आम बधा विजय पॉजिटिव अँ साइन और कोसेक बीजू चरण पाई बाय टू थी शुरू कर पाय हवे पाय थी थ्री पाय बाय टू तीजा चरण की बात करिए तो तीजा चरण में किंमत है माइनस माइनस कॉस माइनस सेक माइनस साइन माइनस वाई एम साइन कोसेक माइनस हवे जो अँ साइन पण माइनस है कोसे माइनस है तो ऊपर नीचे माइनस है जवाब शू थी प्लस थी गय तो टेन प्लस तो कॉटे प्लस थे तो अँ टी लखूँ अँ शू लखूँ टी बराबर है हवे एवी ने एवी रीते अँ एक्सियम कोस प्लस है कोस प्लस तो सेक प्लस थी गयू साइन माइनस है तो कोसेक माइनस थी गयू और टेन पण केवुं थशे माइनस तो अँ खाली कोस अने सेक बे धन थशे तो मित्रों आने तमारे बधाए याद राखवानी ट्रीक ऑल एस टी सी त्रिकोणमितीय विधेयोना चिन्हों याद राखवा माटेनी ट्रीक ऑल एस टी सी बराबर पहला ऑल एटले पहलू चरण आम ऑल स्टूडेंट ट्राई टू कॉपी ऑल इज वेल एवं बधु जे तमारे याद राखवू इन शॉर्ट ऑल एस टी सी नो मतलब शू थशे ऑल एस टी सी तमे घणी बधी वखत सांभळेलू हशे आजे तमने एनो मतलब समझावुं छुं ऑल एटले पहला चरणनी अंदर बधा विधेयो धन थशे ऑल एस टी सी बराबर एस एटले साइन तो साइन अने कोसेक बीजा चरणनी अंदर धन थशे जो एनुं टेबल आपणे बनावुं होय तो बनाई शकाय अने आ रीते पण विचारी शकाय ऑल एस टी सी याद राखी लो एटले तमने ख्याल आवी जाय जो અહીંયા ચરણ અને અહીંયા વિધેય બરાબર આપણી પાસે છ વિધેયો છે છ બરાબર ચરણ જે છે પહેલું ચરણ શું થશે ઝીરો થી પાય બાય ટુ ચરણ નંબર બે શું થાય પાય બાય ટુ તેમ સરનામું યાદ જ રાખવાનું પાય બાય ટુ થી પાય ચરણ નંબર ત્રણ પાયથી શરૂ કરીને થ્રી પાય બાય ટુ આ બધા વિવૃત અંતરાલ જ છે કારણ કે આ બિંદુ આગળની કિંમત આ રહી ગયો અને ચરણ નંબર ચાર થ્રી પાય બાય ટુથી ઘરે પહોંચી ગયા પાછા ટુ પાય આ ઘર કહેવાય એ પાછા આવતું રહેવું નોનવેરો ગમે અહીંયા જઈને રખડવા હજી આવતું રહેવાનું પાછું કેટલા વિધેયો છે તો કે સાહેબ છ વિધેયો છે છ એ છ ને લખીએ સાઇન કોસ ટેન કોટ કોસેક પહેલાં સાઇનનું ભાઈ લખીએ અહીંયા કોસેક સેક અને કોટ બરાબર છે તો પહેલા ચરણમાં જુઓ છો બધા વિધેય ધન તો પહેલા ચરણમાં બધા વિધેયના ચિહ્નો પ્લસ જ આવશે બરાબર ધન ખ્યાલ ઓલ એસ બીજું ચરણ એસ એસ એટલે સાઇન અને કોસેક આ બે ધન કેવી રીતે થાય એ પણ આપણે જોઈએ બાકી બધા જ માઇનસ બરાબર છે ઓલ એસ ટી ત્રીજા ચરણમાં ટેન અને કોટ એટલે કે આ ટેન છે અને આ કોટ છે આ બે ધન બાકી બધા જ માઇનસ થશે રેડી સી સી એટલે કોસ અને સેક યાદ રાખવાનું ઓલ એસ ટી સી બોલો છો બધા મારી યારે ઓલ એસ ટી સી
ફરી એકવાર ઓલ એસ ટી સી ઓલ ઇઝ વેલ નથી બોલવાનું ઓકે ઓકે તો અહીંયા ચોથા ચરણમાં કોસ અને સેક તો કોસ જે છે એ ધન છે સેક જે છે એ પણ ધન છે તો બાકી બધા ઋણ આવશે તો આ હતી ત્રિકોણમિતીય વિધેયોના ચિહ્નોની વાત બરાબર આવી રીતે આપણે ચિહ્નો નક્કી કરી શકશું અને એના પ્રમાણે આગળ વધી શકશું હવે વાત કરીએ મિત્રો ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તારની એ પહેલાં વધતા ઘટતા વિધેયોની વાત પણ કરી શકાય છે વધતા ઘટતા વિધેયો અને ત્રિકોણમિતીય વિધેયોનો પ્રદેશ અને વિસ્તાર તો વિસ્તાર અને પ્રદેશની વાત આપણે પછી કરીએ પહેલાં વધતા ઘટતા વિધેયોની વાત કરીએ કયું વિધેય ક્યાં વધે છે કે ક્યાં ઘટે છે આની પણ આપણે બહુ જ જરૂર પડશે કે તૃતીય ચરણમાં વધે છે કે ચતુર્થ ચરણ વધતા ઘટતા ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન ઇન્ક્રીઝિંગ એટલે વધતા અને ડિક્રીઝિંગ એટલે ઘટતા વિસ્તારની વાત પણ કરવાની છે મિત્રો પણ ધીમે ધીમે અત્યારની પહેલાં વધતા ઘટતા વિધેયોની વાત તમને સમજાવી દઉં તો જો માની લો કે એફ એ થી બી વિધેય છે પહેલાં સાદી વ્યાખ્યા આપું એફ એ થી બી વિધેય છે એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વન ગ્રેટર ધેન એક્સ ટુ ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ વન ગ્રેટર ધેન એફ ઓફ એક્સ ટુ થાય તો એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ લખો ચુસ્ત વધતું ખાલી આપણે વધતા વિધેયની જ વાત કરીએ છીએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ કંઈ વાંધો નથી ચુસ્ત વધતું વિધેય લખીએ આપણે ખાલી તો એફને ચુસ્ત વધતું વિધેય ચુસ્ત વધતા વિધેયને ખાલી વધતું વિધેય પણ કહેવાય એફને વધતું વિધેય છે સંકેતમાં વડે દર્શાવાય બરાબર એને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે એફ ઇન્ક્રીઝિંગ હવે આનું એક એક્ઝામ્પલ આપી દઉં તમને એક્ઝામ્પલ વધતું વિધેયનું કે એફ એન થી એન આપી દઉં એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ આપી કોઈ પણ વિધેય લઈ લો હવે એક્સની જેમ તમે મોટી કિંમત લેશો ને કોઈ પણ કિંમત મોટી આરથી આર લઈ એની વાત નથી આપણે એક્સ વન ગ્રેટર દેન એક્સ ટુની વાત છે એટલે એનની કોઈ પણ બે કિંમત લઈ લો આરથી આરમાંય થાય માની લો બે મોટા છે એક કરતાં આમ લીધું તો બેની વિધેયની કિંમત કેટલી આવશે બે દૂન ચાર વિધેય લગાડવું એટલે તમને શીખવાડ્યું ને એફ ઓફ બે બે ગુણ્યા બે કેટલા આવ્યા ચાર પછી વન મેં એફ ઓફ વન બરાબર બે ગુણ્યા એક બે આવ્યું તો ચાર મોટા થશે ને બે કરતાં એફ ઓફ એક્સ વન મોટું થવું જોઈએ એફ ઓફ એક્સ ટુ કરતાં તો આવા વિધેયને વધતું વિધેય કહેવાય બરાબર વિધેય વધતું જતું હોય આની બહુ જ જરૂર પડશે ખાસ ધ્યાનથી સમજો બરાબર એનથી એન એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ ગમે એ બે કિંમત પણ આ શરતનું પાલન કરતી હોય ને એવી કિંમત લેવાની આ શરતનું પાલન ન કરતી હોય તમે આમ લઈ લ્યો સાહેબ સાહેબ આમ લઈ લ્યો તો આ ન પતે ચાર પાંચથી મોટા ફરજ થવાના આ વસ્તુ ખોટી છે પણ આમ લખો તો ચાલે પાછું તો ચૌદનું અઠ્યાવીસ થાય પાંચનું દસ થાય મોટી થઈ જાય કિંમત વધતું હોય તો વધતું વિધેય કહેવામાં આવે છે ઘટતું વિધેય અને એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એ માટે જો એક્સ વન એક્સ ટુ કરતાં મોટા હોય ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ વન લેસ ધેન એફ ઓફ એક્સ ટુ થાય તો એફ ઘટતું વિધેય ચુસ્ત ઘટતું પણ કહેવાય કહે છે સંકેતમાં એફ ડિક્રીઝિંગ વડે દર્શાવાય આને ઘટતું વિધેય કહેવાય બરાબર ઊંધો એરો આવે તો આ ઘટતું વિધેય આનું એક ઉદાહરણ આપ્યું આમાં ઘટતું વિધેય એટલે અહીંયા એક્સ વન કરતાં એક્સ ટુ મોટા જ લેવાના પણ તમે વિધેય લગાડો તો જવાબ આવો થઈ જાય એક્ઝામ્પલ આપી દઉં તમને હાઈ ક્લાસ એફ એન થી એન એફ ઓફ એક્સ બરાબર વન અપોન એક્સ જો હવે અહીંયા તમે લઈ લો માની લો ત્રણ મોટા છે બે કરતાં તો એફ ઓફ ત્રણ શું થાય એકના છેદમાં ત્રણ અને એફ ઓફ બે શું થાય એકના છેદમાં બે તો એકના છેદમાં ત્રણ કરતાં એકના છેદમાં બે મોટા જ થાય ને
पॉइंट पांच आयु ओलू एक ना त्रण भाग वन बाय थ्री ओलू वन बाय टू वन बाय थ्री करो एट के तमने मळशे पॉइंट तेत्रीस मळशे आ किंमत के लिए मळे पॉइंट तेत्रीस मळे ना किंमत पॉइंट पांच मळे मोटो थाय तो आवा विधेय ने घटतु विधेय कहवाय छे तो आ तो बात करिए आपणे आनी विधेयोनी पण मारे तो त्रिकोणमितीय विधेयोनी चर्चा करवानी त्रिकोणमितीय विधेयो क्या वधे ने क्या घटे तो जो टेक्स्टबुक में पाना नंबर अठावन पर एक कोष्टक आप्यु छे जीरो थी एक में वधे ने माइनस इन्फाइनाइट थी जीरो में घटे ने वन थी इन्फाइनाइट आ बधुं पाकुं करवानुं कहूँ तो तकलीफ पड़े बहुज तकलीफ पड़े कारण के कोष्टक जे छे माइनस अनंत थी जीरो में वधे चतुर्चरण में तो आ बधी ज वात वधता घटता विधेयनी एमनेम तो थशे नहीं एने आपणे सेट तो करी ज पड़शे मैं तमने पहला ज कीधुं हतुं के एकम वर्तुळनी अंदर ज हूँ तमने एवी इन्फॉर्मेशन आपी दईश के जेथी करीने तमारे वधता घटता विधेयोनी कोई ज चिंता नहीं रहे तो एना माटे त्रिकोणमितीय विधेयोनी वात करीए तो एना माटे कोष्टक आपणे दोरीशुं पहेला जीरो थी पाय बाय टू आपेलू चरण पाय बाय टू थी पाय बीजू चरण पाय थी थ्री पाय बाय टू तीजू चरण अने थ्री पाय बाय टू थी टू पाय आ चौथु चरण आ पहलू बीजू तीजू अने चौथु बराबर छे चरण विधेय साइन कॉस टेन कॉट कॉसेक आप लखीए छे कॉसेक सेक अने कॉट तो हवे चेक करी ले आपणे टेक्स्टबुक में आ छे पण हूँ ध्यान राखशु वत्ता विधेयोने संकेत में मैं आवी रीते दर्शायुं छे बराबर घटता विधेयने संकेत में आवी रीते दर्शायुं छे तो पहला चरण में साइन वधे के घटे ए नक्की करवुं छे तो जो अहींया एकम वर्तुळ आपणी पासे छे ज परफेक्टली सेट करेलो छे हवे एकम वर्तुळनी वात થોડુંક નીચે દોડીએ જેથી કરીને સમજવાની તમને મજા આવે બીજું કંઈ નથી લખતો પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ તમને ખબર એ વન જીરો બી જીરો વન એ ડેશ માઇનસ વન જીરો બી ડેશ જીરો માઇનસ વન આમ છે હવે મિત્રો તમે આમ જુઓ તો જો એ વન જીરો બી જીરો વન એ ડેશ માઇનસ વન જીરો બી ડેશ જીરો વન તો એક વાત તો અહીંયા પાકી હે અને હમણાં આપણે વાત કરી કે એક્સિયામ જે છે કોસની કિંમત આપે છે અને વાયામ જે છે એ સાઇનની કિંમત આપે છે બરાબર છે આ ફિક્સ છે કોઈપણ ચરણમાં એક્સિયામ કોસની કિંમત આપે અને વાયામ જે છે એ સાઇનની કિંમત આપે છે તો જો અહીંયા હું વિચારું તો એક્સની કિંમત એકથી થઈને ઝીરો થાય છે બરાબર છે એક્સિયામ એકમાંથી ઝીરો થયું પહેલા ચરણમાં એકમાંથી ઝીરો થાય છે એટલે એની કિંમત ઘટી પહેલા ચરણમાં ઝીરોથી પાઇ બાય ટુની અંદર તમે વિચારો તો એકમાંથી કિંમત કેટલી થઈ ઝીરો થઈ એનો મતલબ છે આની કિંમત ઘટી તો ઘટી સાઇનની કિંમત નથી જો કોસની કિંમત છે તો કોસની કિંમત પહેલા ચરણમાં ઘટી છે એટલે હું આવું લખું છું ઘટે છે બરાબર છે એકમાંથી ઝીરો થઈ સાઇનમાં શું થયું ઝીરોમાંથી એક થઈ ને હવે આના ઝીરોમાંથી એક થઈ એટલે સાઇનની કિંમત વધી આનો મતલબ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનો છે અને સમજવાનું કેવી રીતે છે જેમ ખૂણો વધે
તેમ મૂલ્ય વધે તો વધતું વિધેય, અને જેમ ખૂણો ઘટે, ખૂણો વધે અને મૂલ્ય ઘટે તો ઘટતું વિધેય. બરાબર છે? ખૂણો વધે તો મૂલ્ય વધે તો વધતું વિધેય. માની લો કે અહીંયા ઝીરો ઝીરો ખૂણો હે, તો ઝીરોમાંથી ખૂણો આગળ વધતો જાય, એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે ખૂણો વધતો જાય. તો જો અહીંયા સાઈન આ જે છે કોસ ઝીરો, કોસ ઝીરોની કિંમત કેટલી? એક. પછી આમ આગળ વધતું જાય. હવે કોસ પિસ્તાલીસ છે, તો કોસ પિસ્તાલીસ એટલે વન અપોર રૂટ ટુ, એટલે મૂલ્ય એક કરતાં ઘટ્યું ને, કિંમત એક કરતાં ઓછી થઈ, એક ભાગ્યા એકના છેદમાં એક પોઈન્ટ એકતાલીસ એમ થયું ને, એકના છેદમાં એક પોઈન્ટ વન અપોન વન પોઈન્ટ ફોર વન થયું ને, તો એ કિંમત એક કરતાં ઓછી આવશે. પછી અહીંયા નેવે પહોંચ્યું તો ઝીરો થઈ જાય, એટલે કોસ ઝીરો રહ્યા ને એ મોટા થાય કોના કરતાં? કોસ નેવ કરતાં. જો અહીંયા ખૂણો વધ્યો હોય, ખૂણો વધે મૂલ્ય વધે તો વધતું વિધેય, ખૂણો વધ્યો મૂલ્ય ઘટ્યું તો ઘટતું, એટલે કોસ ઘટતું વિધેય થયું. રેડી? સાઇનમાં શું થશે કે સાઇન ઝીરો ઝીરો છે, હવે સાઇન પિસ્તાલીસ, તો કે સાઇન ખૂણો વધ્યો ને આગળ જતા જેમ ખૂણો વધતો જાય, તો સાઇન પિસ્તાલીસ એ વન અપોન રૂટ ટુ થયું, એટલે ઝીરો કરતાં વન અપોન રૂટ ટુ મોટા થશે કિંમત. બરાબર? એટલે એવી રીતે થશે. હવે ટેન જે છે ને, હવે બીજી એક વસ્તુ પહેલાં આમાં સમજાવી દઈએ, એવી રીતે દરેક ચરણની અંદર તમારે લખવાનું થશે. સાઇન કોસ પહેલા ચરણમાં, પછી બીજા ચરણમાં જોયો તો, હવે અહીંયા બીજા ચરણ કોસ ઝીરોમાંથી કેવું થયું? માઇનસ એક, એટલે ઘટ્યું. સાઇન એકમાંથી શું થયું? ઝીરો, એટલે ઘટ્યું. ખબર પડે છે? પછી ત્રીજા ચરણમાં માઇનસ, ચરણ એટલે તો આપણને ખબર, ઝીરો પાય બાય ટુ પાય અને થ્રી પાય બાય ટુ અને ટુ પાય આપણને ખ્યાલ જ છે આ. બરાબર? હવે ત્રીજા ચરણની વાત કરીએ તો સાઇન, સાઇનની કિંમત ઝીરોમાંથી કેટલી થઈ? માઇનસ એક થઈને વાયમ સાઇન દેખાડ, તો ઘટી ને, ઝીરોમાંથી માઇનસ થઈ એ ઘટી. પછી આ કોસની કિંમત માઇનસ એકમાંથી ઝીરો થઈ એટલે પાછી વધી, માઇનસ એકમાંથી ઝીરો થઈ એટલે પાછી વધી ગઈ. બરાબર છે? પછી ચોથા ચરણની વાત કરીએ તો એક્સિયમ કોસ ઝીરોમાંથી એક થયું એટલે વધ્યું, અને સાઇન માઇનસ એકમાંથી ઝીરો, માઇનસ એકમાંથી પોઝિટિવ થશે જો ઝીરો થાય છે એટલે વધે છે. બરાબર છે? તો આવી રીતે તમે એરો આપી શકો છો વધતા ઘટતા વિધેયને. મગજમાં રાખવાનું ટેન દરેક ચરણમાં વધતું વિધેય છે. ટેન જે છે એના આલેખ દોરશું આપણે ખ્યાલ આવશે, દરેક ચરણમાં વધતું વિધેય, જેમ ખૂણો વધે એનું મૂલ્ય વધતું જશે. સિમિલરલી જો સાઇન વધતું હોય તો કોસેક ઘટે, અને કોસ ઘટતું હોય તો સેક વધે. ઉલટું સુલટું જોઈએ ને, વ્યસ્ત પ્રમાણ છે. સાઇન વધે તો કોસેક ઘટે, સાઇન ઘટે તો કોસેક વધે. બરાબર? તો જો હવે સાઇન વધે છે તો અહીંયા ખાસ ઉલટું જ લખી નાખશું, એની નિશાની ખાસ ધ્યાન રાખશું. બરાબર છે? પછી કોસ માટે પણ ઉલટું થશે, વધતું અહીંયા ઘટતું થશે, ઘટતું અહીંયા વધતું થશે, અને કોટ દરેક ચરણમાં ઘટતું વિધેય છે. બરાબર? આ રીતે વધતા ઘટતા વિધેયો ટેક્સ્ટબુકમાં બહુ ઓલ્ડ મેથડથી અને ઓકવર્ડ મેથડથી આપ્યું છે, પણ તમને મેં જે આ રીત આપી વન થી ઝીરો, ઝીરોથી વન આ કીધું છે ટેક્સ્ટબુકની અંદર, પણ આ સીધું ડાયરેક્ટ તમને માઇનસ ઇન્ફાઇનાઇટથી ઝીરોમાં ઘટે ને વધે એ જ રીતે તમને ચર્ચા કરી છે. તમારે ધ્યાન શું રાખવાનું છે કે ક્યારે કયા ચરણમાં ખૂણો વધતો હોય, કયા ચરણમાં ખૂણો ઘટતો હોય, અને ખૂણા આ વસ્તુ ખાસ, જેમ ખૂણો વધે તેમ મૂલ્ય વધે, ખૂણો મોટો થતો જાય હરવે હરવે વધતો જાય, અને જો સાઇન કોસની વિધેયની કિંમતે વધતી જતી હોય તો એ વધતું વિધેય, ખૂણો વધે મૂલ્ય ઘટે તો ઘટતું વિધેય કહેવાય. બરાબર છે? પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલું જ રાખીએ. મેં તમને કીધું હતું ત્રિકોણમિતિ સ્ટાર્ટ કર્યું છે, રોજ બે ત્રણ બે ત્રણ ઇન્ફોર્મેશન તમને આપીશ. હજી આપણે એક્સરસાઇઝ કે એવું કંઈ ચાલુ કરવાને હજી વિચારવાનું જ નથી, કારણ કે હજી આપણે માહિતી એકત્ર કરીએ છીએ. ગઈકાલે એકમ વર્તુળની 5% વાત કરી હતી, આજે બીજી 7-8% વાત કરી, 12% જ હજી વાત પૂરી થઈ છે. આજની વાત બધી 3 વખત બુકમાં લખવાની, આ બધું જ લખજો, અને ઓલું ખાસ ઓલું દોરવાની જરૂર નથી, તો આપણે ઘણી બધી વાત દોરીશું, આટલું કંઈ લખવાની જરૂર નથી, આ લખી નાખજો. ઓકે? તો આજે આટલું જ રાખીએ. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.